અને હવે જોઈએ સીધા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેસ કોન્ફરન્સમાં. એ જ ધોરણમાં આખું વર્ષ રહેવાનું રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે કરેલા સુધારાને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. 19-20 નું શૈક્ષણિક વર્ષ એટલે 20 માર્ચ એપ્રિલમાં લેવાનારી પરીક્ષાઓમાં આ નિયમ લાગુ પડશે. અને લાંબા ગાળાની અસર એ ગુણવત્તા ઉપર હકારાત્મક થશે એવું રાજ્ય સરકારનું અને શિક્ષણ વિભાગનું માનવું છે. હા, એક બીજી બાબત છે, દેશમાં આઝાદી પછી 1968માં પહેલી શિક્ષા નીતિ બનાવવામાં આવી હતી. ત્યાર પછી ફરીવાર 1986માં બનાવવામાં આવી હતી. 3 દાયકા પછી એનડીએ સરકારે નવી શિક્ષા નીતિ બનાવવાની જાહેરાત કર્યા બાદ દેશમાં દરેક રાજ્યોને શિક્ષણવિદો અને વિષયમાં જાણકાર લોકો સાથે ચર્ચા વિચારણા કરીને એને સૂચનો મંગાવ્યા હતા. ગુજરાતમાં મારા વિભાગે મારા બંને સચિવો ને સાથે રાખીને એમના પ્રયત્નોથી 21 જુલાઈ કે જેમાં આખા દિવસ દરમિયાન શિક્ષણવિદો, પ્રોફેસરો, સંચાલકો, નિવૃત્ત વર્તમાન શ્રેષ્ઠ શિક્ષકો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો, પ્રાથમિકથી માંડીને હાયર સુધીના તમામ એવા શિક્ષકો અને જાણકારો સાથે 21 જુલાઈએ આખા દિવસની આ વિષયને લઈને ચર્ચા હતી. માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે આ બેઠકમાં હાજર હતા. ત્યારબાદ આવી જ એક બીજી મિટિંગ 10 ઓગસ્ટે પણ કરવામાં આવી હતી. બંને બેઠકમાં આવેલા સામાન્ય સૂચનો લઈને 21મી તારીખે કેન્દ્રના શિક્ષણ મંત્રીએ બોલાવેલી બેઠકમાં આ વિષયને લઈને ચર્ચા હતી. હું મારા MOS વિભાવરીબેન દવે, મારા બંને સચિવશ્રીઓ અંજુબેન શર્મા અને વિનોદ રાવ અમે આખા દિવસની મિટિંગ માટે દિલ્હીમાં હતા. મેં ગુજરાત વતી નવી શિક્ષા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવા બદલ કસ્તુરી રંજનનો આભાર અને અભિનંદન કર્યા હતા. નવા સ્વરૂપમાં જે રીતે ડ્રાફ્ટ હતો એને આવકાર પણ આપ્યો હતો. અને સ્કૂલિંગ 1 થી 12 અને હાયર એજ્યુકેશનમાં મેં 2-3 સૂચનો પણ કરેલા હતા. આ ડ્રાફ્ટ નીતિમાં
રાજ્ય શિક્ષા આયોગની દરખાસ્ત છે. રાજ્ય સરકારે જે એક્સરસાઇઝ કરી એના પરિણામે અમે એવું સૂચન કર્યું હતું કે આવા આયોગની કોઈ જરૂર નથી, આરટીઈમાં આની જોગવાઈ છે. સ્કૂલ રેગ્યુલેશન ઓથોરિટી, આના માટે પણ નવી શિક્ષા નીતિમાં એક જોગવાઈ કરવામાં આવી છે. મેં મારા સૂચનના પ્રવચનમાં એક સૂચનના રૂપમાં જણાવ્યું હતું કે આવી રેગ્યુલેશન ઓથોરિટી રજૂ કરવાથી એક પેરેલલ વ્યવસ્થા ઊભી થશે અને લાભ નહીં થાય એવું પણ મારું સૂચન મેં કર્યું હતું. આજકાલ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, જે દરેક ગામમાં સ્કૂલ દીઠ હોય છે, તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેસ કોન્ફરન્સ આરટીઈના નિયમ મુજબ સુધારો કરવામાં આવ્યો છે. ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે નવી જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જણાવ્યું ધોરણ 5 અને ધોરણ 8માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. આરટીઈના નિયમ મુજબ સુધારો કરવામાં આવ્યો છે અને આ અંગે પરીક્ષા પણ હવે લેવાશે.